જય ગુરુદેવ આજે ઓનલાઈન શિક્ષણની અંદર હું સી એન ડોડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ભગવાન શ્રી કૃષ્ણ અને રામ સનાતન ધર્મના આસ્થાના મુખ્ય કેન્દ્ર રહ્યા છે અને એ બંને પાત્રો એવા છે કે જેના ઉપર અલગ અલગ ભક્તોએ અલગ અલગ પ્રકારની સાહિત્યિક રચનાઓ જે છે એ રચનાઓનું સર્જન કર્યું છે કે પછી કૃષ્ણ હોય કે પછી રામ હોય રામની વાસળી હોય કે પછી મર્યાદા પુરુષોત્તમનું જીવન હોય કંઈ ને કંઈ વિષય ઉપર ભક્તોએ અનેક પ્રકારની રચનાઓ રચે છે કોઈએ બાણ ઉપર તો કોઈએ મોરલી ઉપર એમાંની જ એક રચના ધોરણ બારની ગુજરાતી વિષયની પાંચમું કાવ્ય જેનું નામ છે રામબાણ આજે આપણે ભણીશું હવે આપણે ધના ભગતનો કવિ પરિચય મેળવીશું ધના ભગત જેમનો સમય જે છે અઢારમું શતક માનવામાં આવે છે ભક્તિ કરતાં કરતા ભજન રચના ધના ભગત ધોળા જંક્શન તાલુકો ઉમરાળાના વતની હતા આખું નામ ધના કેશવ કાકડિયા હતું પૂર્વાશ્રમમાં તેઓ લેવવા પટેલ સમાજના હતા આજે ધોળા જે જિલ્લો ભાવનગરની અંદર એમની સમાધિ આવેલી છે અહીંયા આ ચિત્ર દ્વારા તમે એમની સમાધિનું સ્થળ જોઈ શકો છો એમના જીવન વિશે ખૂબ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે એમનું અવસાન સત્તરસો પંચોતેરમાં થયું હતું અહીં રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ અર્થાત પ્રભુ ભક્તિમાં ઘાયલ લીન તલ્લીન રામબાણ એ તપનું તીર ભક્તિ ભરેલું છે એ જે જાણે છે તે જ માણે છે સિંહનું દૂધ તો સિંહ બાળને જ જરે તેમ પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગે ને આનો સ્થાયી રસ તો મયુરધ્વજ રાજા જેવા જ પામી શકે છે હા અહીં ધ્રુવ પ્રહલાદ સુખદેવ મીરાબાઈ નરસિંહ જેવાની કથા કેવી રીતે રામબાણ વાગ્યા છે તેનું નિરૂપણ છે પોતાની વેદના જ જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદના બને છે અહીં રામબાણ વેદના નહીં પરંતુ વરદાન છે જે ઈશ્વરના નામે ઓળઘોળ કરે છે એના જ માટે જીવે એના જ માટે મરે આ સમર્પણ અસાધુઓમાં એટલે કે જે ભગવાનની ભક્તિનો રસ નથી જાણતા એને કઈ રીતે સાંપડી શકે છે પ્રાપ્ત થઈ શકે છે રામબાણ વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીએ મયુરધ્વજ રાજાના મસ્તક પર કરવત સી રીતે ફરે હવે આપણે આ ભજન જે છે એ ભજનનો રસા સ્વાદ માણીશું હે રામ બાણ વાગ્યા હોય તે જાણે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે હે ઓલા મૂર્ખ મનમાં જાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે ધ્રુવને લાગ્યા પ્રહલાદ ને લાગ્યા એ તો ઠરીને બેઠા રે ઠિકાણે ગર્ભવાસમાં सुकदेव ने लाग्या तू वेद वचन परमाने राम बाण वाज्ञ होई ते जाने मोर ध्वज राजानु मन हर लेवा हरि आव्या जे टाणे लै करवत मस्तक पर मेणु પત્ની પુત્ર બે તાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રણોજી ખડ ગજતાણે તાણે પ્યાલા गिरधर लाल रे अरु ग्याए तो अमृत ना ठेकाणे राम बाण वा ग्या होय ते जाने प्रभु न बाण वा ग्या होय ते जाने नरसी मेहता ने हुंडी स्वीकारे खेप भरी खरटाणे આગળ સંત અનેક ધાર્યા આગળ સંત અનેક ધાર્યા એવું ધન ભગતે ઉર્યા રામ બાણ વાગ્યા હોય તે જાણે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે હવે આપણે આ પદની એટલે કે ભજનની સમજૂતી પ્રાપ્ત કરીશું કેટલાક કઠિન શબ્દો જે છે જોડે જોડે આવતા હોય એ પણ નોંધતા રહીશું તો કવિ ધના ભગત વાત કરે છે કે રામબાણ વાગ્યા હોય તે જાણે તો અહીંયા રામબાણ શબ્દનો અર્થ થાય છે પ્રભુ રામની ભક્તિરૂપી બાણ અહીં બાણ વાગવાથી વેદના નથી થતી પરંતુ ભક્તિની અંદર લયલીન અથવા તો તલ્લીન થઈ જવાનો ભાવ છે જેની અંદર ભક્ત પોતે પોતાને પ્રભુના ભક્ત શરણે જે છે સમર્પિત કરી દે છે એનામાં જ પોતાનું જીવન જે છે ઓળઘોળ કરી નાખે છે અને એ ભક્તના જીવનમાં જો કોઈ મુશ્કેલી આવે તો ભગવાન પોતે જ પોતાને ભક્તને પ્રત્યક્ષ યા રૂપે આવીને એની જીવનની મુશ્કેલીઓ જે છે એ દૂર કરે છે અને એટલા માટે કવિ ધના ભગત વાત કરે છે કે રામ બાણ વાગ્યા હોય તે જાણે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે મતલબ જેને ઈશ્વરની ભક્તિનું જેને ઘેલું લાગ્યું છે એ જ વ્યક્તિ જે છે આનું મહત્વ કે મૂલ્ય જે છે સમજી શકે છે આગળની લાઈનમાં કવિ કહે છે કે ઓલા મૂરખ મનમાં શું જાણે મતલબ જે મૂરખનો અર્થ અહીંયા જેને સંસારના સુખની અંદર જ સંસારની પ્રવૃત્તિઓની અંદર જ જેને રસ છે એવા લોકોને કવિએ અહીંયા મૂરખ ગણ્યા છે કે જેને પ્રભુ ભક્તિ વિશે કંઈ જ્ઞાન નથી અથવા પ્રભુ ભક્તિ વિશે કશા પ્રકારની કોઈ લેવા દેવા નથી એવા લોકોને અહીંયા કવિએ મૂરખ ગણાવ્યા છે ને એટલા માટે કહે છે કે ઓલા મૂરખ મનમાં શું જાણે રામબાણ વાગ્યા હોય તે જાણે ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા એ તો ઠરીને બેઠા ઠેકાણે હવે ધના ભગત વાત કરે છે કે બાળપણની અંદર જ જે ધ્રુવ અને પ્રહલાદ જે છે ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે અને જીવનની અંદર એમને અચળ અને અમર પદ પ્રાપ્ત થાય છે ધ્રુવ કે જે પોતાના પિતાના ખોળાની અંદર બેસી નહોતો શકતો સાવકી રાણીના પ્રકોપના લીધે એટલે માતાની સલાહથી પ્રભુ વિષ્ણુની ભગવાનની ભક્તિ કરી અને એ ધ્રુવને એક પગે ભક્તિ કરવાથી ઉત્તર દિશાની અંદર એને તારાના સ્વરૂપે સ્થાન પ્રાપ્ત થયું છે તો એ ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા પ્રહલાદની સાથે પણ કંઈક એવી જ ઘટના છે કે બાળપણની અંદર જ પ્રહલાદ જે છે એ પ્રહલાદ એના પિતા હિરણ્ય કશ્યપના નામ લેવાની જગ્યાએ એની ભક્તિ કરવાની જગ્યાએ ભગવાન નારાયણની વિષ્ણુની ભક્તિ કરે છે અને એ હરણ્ય કશ્યપ વિષ્ણુનો શત્રુ હોય છે અને એટલા માટે પોતાના પુત્રને વિષ્ણુની ભક્તિ કરતાં અટકાવે છે પણ એને નારાયણનું નામ પ્રિય હતું અને એટલા માટે જ એણે પોતાના પિતાનો પણ ત્યાગ કરી દીધો ભજનની અંદર પણ કહેવાયું છે

ભગવાનની ભક્તિ કરી અને વરદાન પ્રાપ્ત કર્યું હતું કે રાત્રે નહીં દિવસે નહીં લોખંડ નહીં લાકડું નહીં દિવસ નહીં રાત્રે એનું મૃત્યુ જે છે માનવને દાનવને દેવ નહીં એ તમામ પ્રકારના વરદાનોથી સુરક્ષિત હતું એટલા માટે ભગવાન વિષ્ણુને નૃષિરૂપ ધારણ કરી અને દિવસ પણ નહીં અને રાત્રિ પણ નહીં બંનેનો જે સંધ્યાકાળ જે છે સંધિકાળ જે છે એ સંધ્યાકાળે ઘરમાં નહીં ને બહારને તો દરવાજાની વચ્ચો જેને ઉમરો કહીએ છીએ ત્યાં હરણીય કશ્યપનું પોતાના નોરથી નૃષ્યે પોતાના નખ વધારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી જમીન પર પણ નહીં અને આકાશ પર પણ નહીં તો એને પોતાના ખોળાની અંદર જ રાખી હિરણ્ય કશ્યપને સંહાર કરે છે તો એ નારાયણ કે જે નારાયણની ભક્તિ કરવાથી ભક્તો જે છે એ ભક્તો રામબાણ જે વાગે છે અથવા તો જે ભક્તિનું કહેલું લાગે છે એની અંદર જીવનની અંદર ઉદ્ધાર કરી જાય છે ઉદ્ધાર થઈ જાય છે ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા એ તો ઠરીને ઠેકાણે ગર્ભવાસમાં સુખદેવને લાગ્યા એ તો વેદ વચન પ્રમાણે ગર્ભાવસ્થાની અંદર જ વેદ વ્યાસના જે પુત્ર જે છે સુખદેવજી સુખ એટલે કે પોપટ પોપટનો જે અવતાર હતો એને ગર્ભાવસ્થાની અંદર જ આ રામબાણ જે છે એ રામબાણનું ઘેલું લાગે છે જન્મતાની સાથે જ વેદની રૂચાઓનું ઉચ્ચારણ કરે છે તો એ પ્રભુની ભક્તિ છે કે જે ભક્તિનું ઘેલું જે છે સુખદેવજીને ગર્ભાવસ્થાની અંદર જ લાગી ગયું હોય છે અને એટલા માટે કવિ ધના ભગત વાત કરે છે કે રામબાણ વાગ્યા હોય તે જાણે મોરધ્વજ રાજાનું મન હરી લેવા હરી આવ્યા જે ટાણે ભગવાન નારાયણજી છે મયુરધ્વજ રાજાની કસોટી કરવા માટે બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે અને એનું દક્ષિણાંગ મતલબ મસ્તક જે છે માંગે છે અને મસ્તક એની પત્ની અને પુત્ર જે છે એને કરવત તે કાપી અને ભગવાનને અર્પણ કરે કંઈક એવી શરત મૂકવામાં આવે છે ત્યારે ભગવાનના એ ભક્ત ભગવાનની ઈચ્છાને માન આપી પોતાનું મસ્તક અર્પણ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે એની પત્ની અને એનો પુત્ર જે છે કરવત લઈને એ કાપીને આપવા માટે તૈયાર થાય છે તમે આ ફોટાની અંદર જોઈ શકો છો કે એનો પુત્ર અને એની પત્ની જે છે એ મયુરધ્વજ રાજાનું મસ્તક ઉપર કરવત મૂકી અને કાપી રહ્યા છે આવી જ કેલૈયાની પણ ઘટના છે જે ઘટનાની અંદર ભગવાન જે છે એના માતા પિતા પાસે કેલૈયાનું મસ્તક અને મસ્તકમાંથી રસોઈ બનાવી અને ખાવાની માગણી કરે છે અને કેલૈયો પણ બાળપણની અંદર કહે છે કે ભાગો તો મારી ભોમકા લાજે બોરિંગ ના જીલે ભાર તો એ ભક્તિ છે કે માતા પિતાને માટે થઈને પુત્ર પણ બલિદાન આપે છે તો એ ભક્તિ છે અને એટલા માટે જ કવિ અહીંયા રામબાણ વાગ્યા હોય તે જાણે કહી રહ્યા છે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે મીરાબાઈ પર ક્રોધ કરીને રાણોજી ખડક જતાડે મીરાબાઈ જે છે રાજદરબારની સ્ત્રી હતી રજવાડાની જે સમયે પાંચસો સાડી પાંચસો વર્ષ પહેલાં રાજદરબારની સ્ત્રી ઓજલ અવસ્થામાં રહેતી હતી એ ઓજલ અવસ્થાનો પડદા પ્રથાનો એને ત્યાગ કરી અને સાધુ સંતોની સાથે બેસી અને ભગવાનની ભક્તિ કરે સ્વાભાવિક છે રાજ દરબાર માટે કલંક બની શકે છે કલંક લાગી શકે છે કલંકની વાત હોઈ શકે છે અને એ કલંકને દૂર કરવા માટે એમના દિયર જે છે રાણો જે મીરાબાઈ ઉપર સામદામ દંડ ભેદ નીતિ જે છે એ અપનાવે છે સમજાવે છે ધમકાવે છે અને છેલ્લે એમની માટે ઝેરના કટોરા જે છે મોકલાવે છે કારણ કે તલવાર પણ ખડક મતલબ તલવાર તલવાર પણ એમને દેખાડે છે આવે પછી જશો તો આ તલવારથી મસ્તક અલગ થઈ જશે છતાં પણ મીરાબાઈ જે છે એ પ્રભુની ભક્તિનું ઘેલું લાગી ગયું હતું ને એટલા માટે એ તલવારથી પણ ડરતા નહોતા છેલ્લે મીરાંભાઈને ઝેરના કટોરા જે છે એ આપવામાં આવે છે અને મીરાબાઈ અમૃત સમજી અને પી જાય છે ખરેખર ભગવાન ભક્તની મર્યાદા રાખવા માટે ઝેરના કટોરા પીવે છે અમૃતનો ઓડકાર મીરાબાઈને આવે છે તો કવિ ધના ભગત વાત કરે છે કે મીરાબાઈ પર ક્રોધ કરીને રાણોજી ખડક જ તાણે વિષના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા વિષ મતલબ ઝેર ઝેર જેને કહીએ છે તો વિષના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા એ તો અમૃતના ઠેકાણે જે ઝેરનો કટોરો જે છે એ તો ભગવાન શ્રી કૃષ્ણ આરોગી ગયા હતા એ પી ગયા હતા મીરાબાઈને તો અમૃતના ઓડકાર આવ્યા હતા તો એ ભક્તિ છે ભગવાન પોતાના ભક્તની મર્યાદા સાચવે છે જાળવે છે ને એટલા માટે એને સમયે સમયે આવવું પડે છે તો અહીંયા પણ મીરાબાઈની જે કસોટી થઈ રહી હતી એ કસોટીમાંથી પાર પાડવા માટે ભગવાન ગિરધારીલાલ જે છે ગીરીને ધારણ કરનાર એના ઉપરથી આ નામ પડ્યું છે ગિરધારી લાલ તો એ લાલ મીરાભાઈના ઝેરના કટોરા પોતે પી જાય છે અને મીરાબાઈને અમૃતનો ઓઢકાર આવે છે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હુંડી મતલબ માટેની ચિઠ્ઠી જોઈ શકો છો શબ્દ લખેલો છે કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ભરી ખરેટા ખેપ મતલબ સફર સાચા સમયે ભગવાને ભક્તની મર્યાદા સાચવવા માટે સફર કરે છે નરસિંહ મહેતા તો સંતો મહંતો ની સાથે નાણાંની લેવડ દેવડ માટેની ચિઠ્ઠી મોકલાવે છે કે દ્વારિકામાં શામળસા શેઠને તમે આપજો તો ભગવાન જે છે એ ભક્તની મર્યાદા રાખવા માટે સાચા સમયે શામળસાનું સ્વરૂપ ધારણ કરી અને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારે છે એના નાણાં જે છે એ નાણાં આપે છે હુંડી સ્વીકારીને તો એ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ખેપ ભરી ખરે ટાણે અને ધના ભગત છેલ્લે વાત કરે છે કે આગળ સંત અનેક ઓધાર્યા આગળ આવા તો અનેક સંતો મહંતોનો ઉદ્ધાર ભગવાને કર્યો છે આગળ સંત અનેક ઓધાર્યા એવું ધનો ભગત ઉરાણે ઉરનો અર્થ થાય છે હૃદય હૃદયથી ધના ભગત કહી રહ્યા છે કે આવા તો અનેક સંતો મહંતોનો ભગવાને ઉદ્ધાર કર્યો છે અને એમને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે જે પણ આની ભક્તિ કરશે એ ભક્તની મર્યાદા ભગવાન જે છે પોતે આવીને સાચવશે જાળવશે એવું પૂરા વિશ્વાસથી ધના ભગત જે છે એ કહી રહ્યા છે અહીંયા ફોટાની અંદર તમે જોઈ શકો છો કે એક વ્યક્તિના પુત્રને સાપ ડંખ મારે છે અને એ ડંખનો ઝેર ઉતારવા માટે ધના ભગત કંઈક મંત્ર જેવું બોલે છે ભગવાન એની મર્યાદા સાચવવા માટે એ પુત્રને સજીવન કરે છે આ ફોટાની અંદર તમે પ્રત્યક્ષ રીતે જોઈ શકો છો તો એ ભક્તની મર્યાદા ભગવાને રાખવાની જ એની કસોટી ભગવાનને આપવાની છે જે ભગવાનના ભરોસે પોતાનું જીવન જે છે એ ચલાવે છે એ ભક્તની મર્યાદા જે છે ભગવાન પોતે આવીને સાચવે છે આવા તો અનેક સંતો મહંતોના ઉદાહરણો જે છે સૌરાષ્ટ્રની અંદર તમે ગામે ગામ જાઓ ત્યાં તમને જોવા મળશે એ પછી પરબનું ધામ હોય સત્તાધાર હોય વીરપુરનું ધામ હોય ત્યાં તમને બગદાણા હોય આવા સંતો મહંતો જે થઈ ગયા છે એની મર્યાદા જાળવવા માટે તમને ભગવાન જે છે ત્યાં હાજરા હાજર જોવા મળશે દેખાશે કે જે ભક્તોની મર્યાદા ભગવાન રાખે છે તો આશા રાખું છું કે આ પદ એટલે કે ભજન તમને સમજાણું હશે અને પદના સંદર્ભમાં કંઈ પણ તકલીફ હોય ન સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને ચોક્કસથી મને લખી શકો છો જણાવી શકો છો આ સાથે ટેલિગ્રામ ચેનલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને એની ઉપર તમને હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ જે છે એ જોવા મળશે મારું જે ટેલિગ્રામની જે લિંક છે એડ્રેસ છે ચેનલ છે એનું નામ છે જ્ઞાન સેતુ સી એન ડોડિયા આ ટેલિગ્રામ પર પણ તમે મને ફોલો કરી શકો છો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો અને મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી કરી શકો છો જેથી કરીને નવા વિડીયો જે હું અપલોડ કરું એ તમને ચોક્કસ મળી શકે ધન્યવાદ જય ગુરુદેવ